न सकता બે બાળકોની જટિલ શસ્ત્રક્રિયા સુપેરે પાર પાડવામાં આવી આ માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ મોડી શરૂ થતા પત્રકાર મિત્રો પરેશાન થયા હતા જન્મથી જ સાંભળી ન શકતા બાળકોના ઓપરેશન કરવા માટે હવે ભુજની જીકે જનરલ હોસ્પિટલને પરવાનગી આપવામાં આવી છે આવા બાળકોના ઓપરેશન માટે તેના પેરેન્ટ્સને ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડતા હતા અને મસ મોટા ખર્ચા પણ થતા હતા તો તેને બદલે હવે ભુજ મધ્યે જ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને કચ્છનું એક સુવર્ણ યુગનો કાળ શરૂ થયો છે ત્યારે આ અંતર્ગત આજે ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ મધ્યે બે બાળકો કે જેઓ જન્મથી જ સાંભળી ન શકતા હતા તેવા બાળકોની જટિલ શસ્ત્રક્રિયા સુપેરે પાર પાડવામાં આવી અને તે અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવાઈ હતી અને આ પ્રેસ કોન્ફરન્સ મોડી શરૂ થતા પત્રકાર મિત્રો પરેશાનીમાં મુકાયા હતા 10 વાગ્યાનો સમય પ્રેસ કોન્ફરન્સનો રાખવામાં આવ્યો હતો તેના બદલે 1 વાગ્યે આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ હતી અને જેને કારણે પત્રકાર મિત્રોને મુશ્કેલી પડી હતી તો આ પ્રેસ કોન્ફરન્સમાં જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ ભુજના જણાવ્યા અનુસાર ગાંધીનગરથી ડોક્ટરની ટીમ ભુજ આવી પહોંચી હતી અને આ ડોક્ટરની ટીમે આ ઓપરેશનના કાર્યમાં અંગત રસ દાખવી જટિલ શસ્ત્રક્રિયા સુપેરે પાડ પાડી હતી જિલ્લામાં શાળા આરોગ્ય અંતર્ગત જે પ્રોગ્રામ થશે તેમાં આ પ્રકારના દર્દીઓનો સમાવેશ કરવામાં આવશે તેવું કશ્યપ ભુજ દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ વિશે વધારે સાંભળીએ ડોક્ટર કશ્યપ ભુજ અને ગાંધીનગરથી આવેલી ડોક્ટરની ટીમના શબ્દોમાં રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મેં ડોક્ટર નીરજ સુરી હું એસોસિએટ પ્રોફેસર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ आज जो ऑपरेशन हुए हैं ये इनको इसका नाम कॉकलियर इम्प्लांट सर्जरी है ये उन बालक में किए जाते हैं जो बच्चे जन्म से सुन नहीं पाते और बोल नहीं पाते हैं जितना जल्दी इस ऑपरेशन को किया जाता है उतना ही जल्दी ये बच्चे बोलने लगते हैं और इनको फिर बहरेगुंगे की शाखा में जाने की ज़रूरत नहीं है सर्जरी के 1 साल के बाद ये बच्चे नॉर्मल तरीके से बात करते हैं और अपने नॉर्मल स्कूल में जाएंगे और एक नॉर्मल ज़िंदगी व्यतीत करेंगे मैं यही सलाह देना चाहूँगी कि जब आपको ज़रा सा भी ऐसा शक लगे कि आपका बच्चा आपको देख के हंस नहीं रहा है या आपने बुलाया तो आपकी आवाज़ सुन के आया नहीं 1 साल के अंदर आपको लगे कि जब आप स्माइल कर रहे हैं तो बच्चे ने आपकी तरफ देख के हंसा नहीं है कोई भी संकेत मिले कि आपको लगे कि बच्चा सुन नहीं रहा है तो भुज सिविल में वो सब जांचें उपलब्ध हैं जो फ्री ऑफ कॉस्ट होती हैं जो सारी हो सकती हैं यहाँ पे और आपको पता चल सकता है कि आपका बच्चा सुन रहा है या नहीं सुन रहा है अब हमें किसी प्राइवेट हॉस्पिटल में या बहुत दूर तक ट्रैवल करने की ज़रूरत नहीं है जिन बच्चों का ऑपरेशन हुआ मैं एक ही सलाह दूंगी कुछ कि सर्जरी सिर्फ जो डॉक्टर नरेंद्र हिरानी ने की है मैं यहाँ पे आज रही हूँ कि सर्जरी से 20% काम करता है उसके बाद में जो पोस्ट ऑपरेटिव रिहैबिलिटेशन है जो बच्चों को बोलने की तालीम दी जाती है उसका 80% महत्व रहता है तो उसमें ना चुके अपने बच्चे को हर हफ्ते भुज सिविल में वो भी सुविधा उपलब्ध है लेकर आए और अपने बच्चे को बोलने की तालीम दें अगर आपको आपके बच्चे को सुनने में प्रॉब्लम है वो नहीं सुन पा रहा है तो उसका आके अपनी जांचें करवाएं और बच्चे का अगर सर्जरी की ज़रूरत है तो तुरंत सर्जरी करवाएं अब सरकार के द्वारा ये पूरी सर्जरी मुफ्त में होती है 6 से 8 लाख रुपये सरकार पूरा इसका खर्च उठाती है और भुज सिविल में ये सब सुविधाएँ उपलब्ध हैं કે આજ રોજ જીકે જનરલ હોસ્પિટલ મધ્ય ડોક્ટર નીરજ સુરી મેડમ કે જો એસોસિએટ પ્રોફેસર ગાંધીનગર મેડિકલ કોલેજમાં છે અને તેઓએ આપણા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઈએનટી સર્જન ડોક્ટર નરેન્દ્રકુમાર હિરાણી સાહેબ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને તેઓએ અંગત રસ દાખવી અને આ કચ્છ માટે એક સોનેરી સુવર્ણ કાળ ગણાશે કે જેમાં જે બાળકાઓ ભૂલકાઓ નાનપણથી સાંભળી શકતા નથી તેઓનું જે કાન છે કાનમાં વેસ્ટિબ્યુલો કોક્લિયર એપરેટસ નામનો વિભાગ હોય છે જેમાંથી વેસ્ટિબ્યુલ જે બેલેન્સનું કામ કરે છે સમતોલનનું અને કોક્લિયા છે સાંભળવાનું કામ કરે છે તો એ કોક્લિયાનું જે ઇમ્પ્લાન્ટ જે છે એ નાખવાની જટિલ જે ENTમાં શસ્ત્ર પ્રક્રિયા કહેવાય એ પ્રક્રિયા જે બે દર્દીઓમાં કરવામાં આવી છે અને ખાસ કરીને આપણે જિલ્લામાં જે શાળા આરોગ્ય અંતર્ગત પ્રોગ્રામ છે તેમાં આવા દર્દીઓને લેવામાં આવશે તેમજ અમારા NCD એટલે કે
નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે તેનો એક સેલ છે સર ગુજરાત સરકારનો NPCDCS કહેવામાં આવે છે નેશનલ પ્રોગ્રામ ફોર કોમ્યુનિકેબલ ડિઝીઝ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ એન્ડ સ્ટ્રોક જેના અંતર્ગત અમારા જે કાઉન્સિલરો છે ઓડિયોલોજીસ્ટ છે એ દરેકે દરેક તાલુકામાં કચ્છના તાલુકામાં દર અઠવાડિયે એકવાર જાય છે એટલે ખાસ કરીને તમારો જે મેસેજ છે કે જે મા બાપોના બાળકો તાજા જન્મ્યા હોય અને તે બાળકોની તપાસ કરાવી ન હોય કે એમનું બાળકો સાંભળે છે કે નહીં તો તેની તપાસ જીકે જનરલ હોસ્પિટલમાં થાય છે અને અમારા ઓડિયોલોજીસ્ટ એ પણ ત્યાં જઈ અને એમની તપાસ દર અઠવાડિયે કરાવતા હોય છે જો આપના ધ્યાનમાં આવે તો કચ્છ જિલ્લો સમગ્ર એશિયામાં વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો છે અને આપણા ડૉક્ટર હિરાણી સાહેબ અને ડૉક્ટર નીરજબેન સુરી મેડમ ખૂબ જ અંગત રસ દાખવી અને ગરીબ દર્દીઓ છે એનું મફતમાં ઓપરેશન કરવામાં આવે છે અને જે સામાન્ય રીતે 6-8 લાખ જેટલું જેની કિંમત થાય અને સાથે સાથે આશીર્વાદરૂપ ઘટના એ થાય છે કે બાળકને સાંભળવાનો આનંદ અને બોલવાનો આનંદ મળે છે એટલે ખાસ કરીને અમારી નમ્ર અપીલ એ છે કે તમારા તાલુકામાં સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યારે જ્યારે પણ જે ઓડિયોલોજીસ્ટ આવે ત્યારે નવજાત શિશુઓ સાંભળે છે કે એની ખાસ તપાસ કરાવી અને તમારા બાળકોના ડોક્ટરને પણ આ બાબતમાં જાણ કરવાની અને જો સાંભળી શકતા ન હોય તો તાત્કાલિક અહીં ENT ડિપાર્ટમેન્ટ કાનના ગળાના વિભાગનો જીકે જનરલ હોસ્પિટલ મધ્ય સંપર્ક કરો. નમસ્કાર. આજે આપણે અહીંયા કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી. આ સર્જરીની કોસ્ટ જ પ્રાઇવેટમાં 6-8 લાખ રૂપિયા છે. ઇમ્પ્લાન્ટની જે કોસ્ટ છે એ તદ્દન ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ફ્રી કરવામાં આવી. જેમ કીધું મેડમે કે સર્જરી કરવાથી જ આપણું કામ પૂરું નથી થઈ જતું, સર્જરી પછી બી પેશન્ટને 2 વર્ષ સુધી સ્પીચ થેરાપી રેગ્યુલરલી આપવી પડતી હોય છે અને સર્જરી અહીંયા ભુજમાં જ થઈ જાય છે એટલે દર્દીને બીજે કોઈ જગ્યાએ રાજકોટ કે અમદાવાદ ધક્કા નહીં ખાવા પડે. એ સર્જરી પછી અવારનવાર દર્દીને સ્પીચ થેરાપી રાજકોટ કે અમદાવાદ લેવા લઈ જવા પડે તો એના માટે ખર્ચો બી વધી જાય છે દર્દીને, કારણ કે સરકાર આના માટે ભુજમાં થઈ જશે તો એમને આવવા જવાનો ખર્ચા બચી જશે, રહેવાની વ્યવસ્થા કરવાની બચી જશે અને અહીંયા લોકોને વધારે સરળ રીતે થઈ શકશે. આ એક પ્રકારનું એચિવમેન્ટ છે જે ડૉક્ટર નીરજ સુરી આપણી પાસે અહીંયા ગાંધીનગરથી એના માટે આવ્યા છે અને એમના માર્ગદર્શનમાં આપણે અહીંયા સર્જરીઓ કરશું. આપણે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં આપણે જે બચ્ચાઓ માટે ખાસ કરીને જે 5 ચિલ્ડ્રન્સ માટે સ્કૂલ હેલ્થ કાર્યક્રમ આપણે સ્પેશિયલી જે બાળકો છે એના માટે અને ટોટલ સ્કૂલ જતા 18 વર્ષ સુધીના જે બચ્ચાઓ છે એમાં કોઈ પણ જાતનું થાય, કોઈ પણ જાતની તકલીફો થાય તો એ સરકાર એનું ટોટલી ખર્ચ ભોગવે છે. એના અંતર્ગત આજે જે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ જે છે સૌથી વધારે ખર્ચ ધરાવતી પ્રક્રિયા છે. એટલે આપણે દર વર્ષે આજે કચ્છમાં આવા જે બચ્ચાઓ થાય 1-2 બચ્ચાઓ આવા દર વર્ષે આપણે ત્યાં એ જોવા મળે છે કે જેને છે ને બહુ સમય પછી આપણને ખબર પડે છે કે બચ્ચું સાંભળતું નથી. તો એ જે સમસ્યાઓ વાલીઓ ઘણીવાર રજૂઆત કરતા હોય છે અને એની જે છે લોકલી ડૉક્ટરોને બતાવે પછી અહીંયા બતાવે પછી એમને અમે કહીએ કે આનો જે છે અમદાવાદમાં આનો ઈલાજ છે તો એ જે સ્કૂલ હેલ્થમાં અમે એને ટોટલી અહીંથી લઈ જઈએ છીએ સરકારી ગાડીમાં અને ત્યાં પણ ટોટલી ફ્રી ઓફ ખર્ચો થાય અને પછી અહીંયા એને લઈ આવે છે. એટલે આ આખી જે પ્રક્રિયા છે સ્કૂલ હેલ્થમાં જે કાર્યક્રમ અંતર્ગત સરકાર સંપૂર્ણ ખર્ચ ભોગવે છે અને પહેલીવાર આપણે આ જે ઓપરેશન છે એ અહીંયા આપણે જે લોકલ મેડિકલ કોલેજમાં દરેક જગ્યાએ હવે સરકાર વિચારી રહી છે કે આપણે દરેક કોલેજમાં આની જે સગવડ છે કોક્લિયર ઇમ્પ્લાન્ટની સગવડ હોવી જોઈએ. તો એના સંદર્ભમાં આજે અહીંયા પણ આપણે પહેલીવાર ફર્સ્ટ ટાઈમ ઇન કચ્છ આ કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી આપણે કરી રહ્યા છીએ.